और जो पृथ्वी, तो सूर्यमंडल में पृथ्वी एकमात्र एवो जाणीतो ग्रह छे जेना ऊपर जीवन शक्य छे। ધોરણ સાત વિજ્ઞાનની અંદર હવે જો આ પૃથ્વીવાળો ટોપિક આવે તો સૂર્યમંડળમાં પૃથ્વી એકમાત્ર એવો જાણીતો ગ્રહ છે જેની પર જીવન શક્ય છે। કેટલીક ખાસ પર્યાવરણીય પરિસ્થિતિમાં પૃથ્વી પર જીવનના અસ્તિત્વ હોવા અને સતત ટકી રહેવા, બરાબર, સતત ટકી રહેવા જે સ્થિતિ કીધી છે એના માટે જવાબદાર છે। આ બાબત સૂર્યથી યોગ્ય અંતરે હોય તેના તાપમાનમાં યોગ્ય ગાળો, એટલે કે તાપમાન વધારે પડતું ઘટવું નહીં, વધારે પડતું વધવું નહીં, એની વાત છે। ત્યાર પછી પાણીની હાજરી, યોગ્ય વાતાવરણ તથા ઓઝોનનું આવરણ છે, એટલે યોગ્ય વાતાવરણ મળી રહે છે, ઓઝોનનું આવરણ છે પૃથ્વી ઉપર જે સૂર્યના પારજામડી વિકિરણોથી આપણને બચાવે છે। તો બધું જ જે છે એ આપણા જીવનના અસ્તિત્વ માટે જવાબદાર છે। જો આ ન હોય તો આપણું જીવન ટકી શકે નહીં, બરાબર। ત્યાર પછી તમને કીધું છે કે આ બાબત સૂર્યથી વાતાવરણ ઓઝોનનું આવરણ છે, તો આપણે આપણા પર્યાવરણના રક્ષણ માટે ચોક્કસ સંભાળ રાખવી જોઈએ જેથી પૃથ્વી પરનું જીવન જોખમાય નહીં। પૃથ્વી ઉપરનું જે જીવન છે એ જોખમાય નહીં, એ માટે પૃથ્વીની સંભાળ રાખવી જોઈએ। પૃથ્વી પર રહેલા પાણી તથા ભૂમિ પ્રદેશોની સપાટી પરથી પ્રકાશનું પરાવર્તન થવાને લીધે અવકાશમાંથી પૃથ્વી લીલાશ પડતી દેખાય છે। તો જો જમીન ઉપર ભૂમિ પ્રદેશોની સપાટી તથા પાણી ઉપરથી પ્રકાશનું પરાવર્તન થાય જેથી પૃથ્વી કેવી જોવા મળે છે, લીલા રંગની, લીલાશ પડતી ભૂરી દેખાય છે, એટલે ભૂરા રંગની જોવા મળે, અને ભૂરો રંગ એટલા માટે સૌથી વધારે માત્રામાં પાણી આવેલું છે એટલા માટે ભૂરા રંગની જોવા મળે છે। તો પૃથ્વીની ભ્રમણની ધરી પર તેના કક્ષીય સમતલને લંબ નથી। પૃથ્વી પર ઋતુઓના ફેરફાર માટે આ ઝુકાવ જવાબદાર છે। પૃથ્વીને એકમાત્ર ચંદ્ર છે, જો પૃથ્વી છે ને થોડી નમેલી છે એના કારણે ઋતુઓનું પરિવર્તન આવે છે। બુજો કે જો મારી ઉંમર 13 વર્ષ હોય તો સૂર્ય ફરતે મેં કેટલા ચક્કર માર્યા હશે, તો એ 13 ચક્કર મારે, બરાબર, એટલે 13 વર્ષ થાય। ત્યારબાદ બાજુની અંદર તમે જોઈ શકો છો એક માહિતી આપેલી છે કે તમે પૃથ્વીના વિષુવવૃત્તથી પરિમિત છો। વિષુવવૃત્તના સમતલ વિષુવવૃત્તીય સમતલ કહેવાય છે, જે સમતલમાં પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે તેને પૃથ્વીનું કક્ષીય સમતલ કહેવાય છે। તો આ બંને સમતલ એકબીજા સાથે 23.5 ખૂણો રચે છે, બરાબર। એનો મતલબ એમ થયો કે પૃથ્વીની ધરી તેના કક્ષીય સમતલ તરફ 66.5 ખૂણે નમેલી છે। 90માંથી 23.5 હતા એને શું કર્યું, બાદ કરી દીધા। તો ત્યાર પછીનો જે ગ્રહ છે એ છે મંગળ, પૃથ્વીની કક્ષાની બહારનો પ્રથમ ગ્રહ જે છે એ મંગળ ગ્રહ છે। તે થોડાક લાલાશ પડતો અને એટલે જ તેને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે। મંગળ ગ્રહ છે એ લાલાશ પડતો છે એટલે એને લાલ ગ્રહ કહેવાય। મંગળને બે નાના કુદરતી ઉપગ્રહ છે। ત્યાર પછી આપ્યો ગુરુ, જેને જ્યુપિટર કહેવાય છે। તો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ જે છે તે એટલો વિશાળ ગ્રહ છે કે તેની અંદર 1300 આખી પૃથ્વી સમાઈ જાય। જો કે ગુરુનું દળ પૃથ્વીના દળ કરતાં એ 318 ગણું છે। તે પૃથ્વીની ધરી પર ખૂબ જ ઝડપથી તે પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે તો
હવે બીજો એક વિચાર આવેલો છે કે મને વિચાર આવ્યો, જો તમે એક મોટો એવો દડો લો જેમાં 1300 જેટલા વટાણા સમાઈ શકે તો તે દડો ગુરુને દર્શાવે અને જે એક વટાણો છે બરાબર એ નાનું એવું વટાણાનું કદ જે છે એ પૃથ્વીને દર્શાવે છે. ત્યાર પછી તમને કીધું કે ગુરુની મોટી સંખ્યામાં ઉપગ્રહ છે, તેની આજુબાજુ ઝાંખા વલયો પણ આવેલા છે, આકાશમાં ખાસ્સો તેજસ્વી દેખાતો હોવાને લીધે તમે ગુરુને ખૂબ આસાનીથી જોઈ શકો છો. જો તમે ટેલિસ્કોપની મદદથી જુઓ તો તમે તેની 4 ઉપગ્રહને જોઈ શકો છો. ત્યાર પછી શનિ ગ્રહ છે, તો શનિ ગુરુથી દૂર આવેલો ગ્રહ છે જે પીળાશ પડતો દેખાય છે. ત્યાર પછી બુજો એક વિચાર કરે છે કે બુજો એક રમતિયાળ ખ્યાલ આવે છે કે જો આપણે શનિ ગ્રહને પાણીના મોટા ભરેલા મોટો ખાડો હોય તેની કલ્પના કરીએ તો શું તે તરી શકે? તો શનિ પાણી કરતાં ઓછી ઘનતા ધરાવે છે માટે તરી શકે, બરાબર. તો જો તેને સુંદર વલયો તેને સૂર્યમંડળના ખાસ બનાવે છે. સૂર્યમંડળનો સૌથી ખાસ ગ્રહ એટલા માટે એટલે કે સુંદર ગ્રહ બનાવે. ખુલ્લી આંખોથી આ વલયો દેખાતા નથી, તમે તેને સાદા ટેલિસ્કોપની મદદથી જોઈ શકો છો. સૂર્ય પણ મોટી સંખ્યામાં ઉપગ્રહ ધરાવે છે, શનિ પણ મોટી સંખ્યામાં ઉપગ્રહ ધરાવે છે. શનિ માટે રસપ્રદ વાત એ છે કે તે બધા જ ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવે, તેની ઘનતા જે છે એ સૌથી ઓછી છે. ત્યાર પછી તેની ઘનતા પાણીની ઘનતા કરતાં પણ ઓછી છે એટલે તરી શકે. ત્યારબાદ છે યુરેનસ અને નેપચ્યુન, તો તેઓ સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે, તેઓ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે. શુક્રની જેમ યુરેનસને પણ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. યુરેનસની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તે ખૂબ જ વધારે ઝૂકેલી ધરી ધરાવે છે, આના લીધે તેનું ધરીભ્રમણ જે છે તે પડખાભેર ગબડતો હોય તેવું લાગે. પહેલા 4 ગ્રહો બુધ શુક્ર પૃથ્વી અને મંગળ, બાકીના 4 ગ્રહો જે છે સૂર્યની નજીક છે બાકીના ગ્રહો કરતાં. બાકીના જે 4 ગ્રહ છે એને કરતાં સૂર્યની નજીક છે, એટલે મંગળ સુધીના જે ગ્રહ છે ને બધા ગ્રહોને આંતરિક ગ્રહો કહેવાય, બરાબર, અંદરની તરફ આવેલા છે એટલા માટે. જ્યારે એના સિવાયના ગ્રહો વિશે વિચારીએ તો મંગળની કક્ષાની બહાર આવેલા ગ્રહો જેવા કે ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન એ આંતરિક ગ્રહો કરતાં ઘણા દૂર આવેલા છે, એટલે બહાર આવેલા કહી શકાય. તેથી તે ગ્રહોને તેની આજુબાજુના વલયોની ગોઠવણી કરતાં બાહ્ય ગ્રહો એટલે કે બહારની સંખ્યાના ઉપગ્રહ હોય છે. હજુ બાહ્ય ગ્રહો કહેવામાં આવે છે અને તેની આજુબાજુ વલયોની ગોઠવણી હોય. બીજું, વધારે સંખ્યામાં એટલે કે વધારે તમે જોવા જાઓ તો વધારે સંખ્યા ધરાવતા એને ઉપગ્રહ પણ હોય છે, બરાબર, ઓછા ના હોય વધારે હોય. ત્યાર પછી આગળ જોઈએ તો લઘુ સૂર્યમંડળના અન્ય સભ્ય વિશે છે. તો બીજા પણ કેટલાક પદાર્થો એવા છે, બીજા પણ કેટલાક એવા પદાર્થો કે જે સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા હોય છે,
તેઓ પણ સૂર્યમંડળના સભ્ય છે. તો ચાલો તેમના વિશે કેટલાક એના વિશે શીખીએ. તો પહેલું છે લઘુ ગ્રહો. તો મંગળ અને ગુરુ જે છે એ કક્ષાની વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં લઘુ ગ્રહો આવેલા છે. નાના નાના પદાર્થો દ્વારા રોકાયેલી સંખ્યા છે. સૂર્યની આસપાસના પરિભ્રમણમાં લઘુ ગ્રહો બરાબર તમે જોઈ શકો છો, એ પટ્ટો બતાવેલો છે, જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેને લઘુ ગ્રહો અથવા તો એસ્ટેરોઇડ કહેવામાં આવે છે. એસ્ટેરોઇડને પણ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે, આપણે નરી આંખે જોઈ શકીએ નહીં. ત્યાર પછી આગળ જોઈએ. હવે તો જો આગળ છે ધૂમકેતુ. ધૂમકેતુ પણ આપણા સૂર્યમંડળના સભ્યો છે. તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. જો કે તેઓ સૂર્યની ફરતે પરિક્રમણનો સમયગાળો છે સામાન્ય રીતે ખૂબ મોટો હોય છે. સૂર્યની ફરતે જે પરિક્રમણ કરે છે એ સમયગાળો ખૂબ જ મોટો હોય છે. તો તે લંબવૃત્તિ કક્ષામાં પરિભ્રમણ કરે છે, જો કે તેનો શરીર જે પરિક્રમણ સમયગાળો છે ખૂબ વધારે હોય છે. સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી સીટ્સ એટલે કે તેજસ્વી માથું કહેવાય ની સાથે લાંબી પૂંછડી ધરાવે છે, જેમ જેમ સૂર્યની નજીક આવે તેમ તેમ તેની પૂંછડી મોટી થાય છે. ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ તરફ જતા એટલે કે વિરુદ્ધ તરફની દિશામાં જતાં લંબાયેલી જોવા મળે છે. સૂર્યથી વિરુદ્ધ દિશા જે હોય એ તરફમાં લંબાયેલી જોવા મળે. ઘણા ધૂમકેતુઓ એક નિશ્ચિત સમયગાળા બાદ દેખાવા માટે જાણીતા હોય છે. આવો જ એક ધૂમકેતુ જે છે હેલિનો ધૂમકેતુ, જે દર 76 વર્ષના સમયગાળે જોવા મળે છે. હેલિનો ધૂમકેતુ જોવો હોય આપણે તો દર 76 વર્ષે જોવા મળે છે. છેલ્લે 1986માં દેખાયો હતો, તો હવે નેક્સ્ટ ટાઈમ ક્યારે દેખાશે એના વિશેની પણ ગણતરી કરી શકાય. તેની માટે આપણે 1986 જે છે બરાબર એમાં 76 વર્ષ ઉમેરવા પડે એટલે 2062ની અંદર જોવા મળશે. નેક્સ્ટ ટાઈમ અત્યારે 2021 ચાલે છે બરાબર, તો 2021 ચાલી રહ્યું છે. હવે 2062 જ્યારે આવે છે ત્યારે હેલીનો જે ધૂમકેતુ છે એ જોવા મળશે. ત્યાર પછી ની જે ઘટના છે એના વિશે જોઈએ તો ધૂમકેતુ માટેની કેટલીક અંધશ્રદ્ધાઓ છે. તો કેટલાક લોકો એવું માને છે કે ધૂમકેતુ આપત્તિઓ જેવી કે યુદ્ધ છે, રોગચાળો, પૂરના એંધાણ લઈને આવે, પરંતુ આ બધી માન્યતાઓ છે એ બરાબર એક પ્રકારે જોવા જઈએ તો અંધશ્રદ્ધા જ કહી શકાય. આની અંદર કંઈ પણ પ્રકારનું સત્ય હોતું નથી. ત્યાર પછી જોઈએ તો આપણે આગળ એટલે કે આના ઉપર ડરવું ન જોઈએ બરાબર, કોઈ પણ પ્રકારની બીક ન રાખવી જોઈએ. આ એક પ્રકારે જોવા જઈએ તો કુદરતી ઘટના જ છે. ઉલ્કા અને ઉલ્કા શિલા વિશે છે. તો સ્વચ્છ આકાશમાં જ્યારે પણ ચંદ્ર ન હોય ત્યારે એવી રાત્રે તમે જ્યારે કોઈ તેજસ્વી લીસોટો જોયો હશે, સામાન્ય રીતે તેને ખરતા તારા કહીએ છીએ, પરંતુ જો કે તે તારા છે નહીં, તેને ઉલ્કા કહેવાય છે. ઉલ્કા હકીકતમાં એક નાનકડો પદાર્થ છે જે પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય તે સમયે ઝડપથી તેની ઝડપ ખૂબ વધારે હોય છે. વાતાવરણના ઘર્ષણને કારણે તે ગરમ થઈ જાય, તે ઝડપથી સળગી અને વરાળ થઈ ઉડી જાય છે. આજે ઝડપથી સળગી અને વરાળ બની અને ઉડી જાય છે, એક પ્રકારનો અવકાશીય પદાર્થ છે. હવાના ઘર્ષણ સાથે એ સળગી ઉઠે બરાબર, સળગે એટલે એ પદાર્થ દહન પામતો જાય ટોટલી, જેના કારણે બાષ્પ સ્વરૂપે રૂપાંતરિત થતું હોય છે.
વાતાવરણના ઘર્ષણને કારણે તે ગરમ થઈ જાય છે, તે ઝડપથી સળગી અને વરાળ થઈ ઉડી જાય. એટલા માટે જ તેજસ્વી લીસોટો થોડા સમય માટે જ દેખાય છે. કેટલીક ઉડગાઓ ખૂબ જ મોટી હોય છે, એટલે તે સંપૂર્ણ સળગી જાય તે પહેલાં પૃથ્વી સુધી પહોંચી જાય છે. જે પદાર્થ પૃથ્વી સુધી પહોંચે છે તેને ઉલ્કાશિલા અથવા તો ઉલ્કાપિંડ કહે છે. સૂર્યમંડળમાં કયા પદાર્થો સૂર્યમંડળ જે છે કયા પદાર્થોનું બનેલું છે તે જાણવા ઉલ્કાશિલા વૈજ્ઞાનિકોને મદદ કરે છે. બરાબર, વૈજ્ઞાનિકો છે એમને મદદ કોણ કરે? આ ઉલ્કાશિલાઓ, જેના ઘટકો દ્વારા વૈજ્ઞાનિક કોઈ પણ તથ્ય શોધી શકે કે શેનામાંથી બનેલી હશે. ત્યાર પછી આપી છે ઉલ્કા વર્ષા. તો જ્યારે પૃથ્વી ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય ત્યારે ઉલ્કાઓની હારમાળાઓ દેખાય છે તેને ઉલ્કા વર્ષા કહે છે. કેટલીક ઉલ્કા વર્ષા દર વર્ષે ચોક્કસ સમયગાળે થતી હોય છે. તેના દેખાવા માટેનો જે સમયગાળો છે એ આપણે કોઈપણ પ્રકારના સામાયિક કે એની અંદરથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપેલું છે કૃત્રિમ ઉપગ્રહ વિશેનું. તો તમે સાંભળ્યું હશે કે પૃથ્વીની આજુબાજુનું પૃષ્ઠફળ આજુબાજુના પુષ્કળ ઉપગ્રહ કક્ષામાં ફરતા હોય છે. કૃત્રિમ ઉપગ્રહ કઈ રીતે કુદરતી ઉપગ્રહથી જુદા પડે છે? કૃત્રિમ ઉપગ્રહ માનવસર્જિત હોય છે, તેમને પૃથ્વી પરથી છોડવામાં આવે છે. તેઓ પૃથ્વીના કુદરતી ઉપગ્રહ એટલે કે ચંદ્ર કરતાં પણ વધુ નજીક પૃથ્વીની ફરતે પરિક્રમણ કરતા ફરતા હોય છે. ભારતે ઘણા ઉપગ્રહ બનાવીને છોડ્યા છે. આર્યભટ્ટ ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ હતો. બીજા કેટલાક ભારતીય ઉપગ્રહના નામ જે જોઈએ તો પહેલું છે ઇન્સેટ છે, બરાબર. ત્યાર પછી આઈઆરએસ છે. પછી ત્યાર પછીનું આપેલું છે કલ્પના વન. ત્યાર પછી એડ્યુસેટ વગેરે છે. કૃત્રિમ ઉપગ્રહ જે છે એ ઘણા વ્યવહારિક ઉપયોગો ની અંદર કામ આવે છે. તો એ વ્યવહારિક ઉપયોગો જે છે, બરાબર, તે વ્યવહારિક ઉપયોગોમાં કયા કયા લેવામાં આવેલા છે? તો વ્યવહારિક ઉપયોગોની અંદર ટેલિવિઝન છે, હવામાન ખાતાની આગાહી, રેડિયો તરંગોનું પ્રસારણ, આ બધાની અંદર કામ આવે. દૂરસંચારમાં અથવા દૂરસંવેદન, રિમોટ સેન્સિંગ જેને કહેવાય. તો મારે તમને કહેવું છે કે દૂરસંવેદના અમારો અર્થ કે દૂરના અંતરેથી માહિતીનું એકત્રીકરણ કરવું, બરાબર, પહેલી એવું કહે છે. તો આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટોપિક નવો પાઠ નેક્સ્ટ ટાઈમ લઈશું.